ભરૂચ જિલ્લા પંચાયતમાં ફરજ નિભાવ્યા બાદ સસ્પેન્ડ જુનિયર ક્લાર્ક કીર્તિસિંહ રાઠોડ નામના વ્યક્તિ પર ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં જઈ સરકારી કામકાજમાં દખલગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે અભદ્ર વર્તન અને જાતિ વિષયક ગાળો બોલવાના પ્રકરણમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કીર્તિસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેઓના રિમાન્ડ દરમિયાન તેઓને પણ સબજેલમાં ધકેલી દેવાયા હતા. જોકે તેઓની તબિયત સારી ન હોવાના કારણે સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પંચાયતમાં જુનિયર ક્લાર્ક હિસાબી શાખામાં ફરજ નિભાવતા અને હર હંમેશા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એનકેન પ્રકારે અરજીઓ અને ફરિયાદથી ટેવાયેલા કીર્તિસિંહ રાઠોડને બરતરફ કરવામાં આવ્યા હતા. જે બાદ કીર્તિસિંહ રાઠોડ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાઓમાં જાતે વિવિધ ફાઇલો ઉથલપાથલ કરતો હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી હતી. તે દરમિયાન જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસમાં ગત તારીખ 20/1/2020 રોજ ફરિયાદી ડીએસપી ઓફિસે કોઈ કામ અર્થે ગયા હતા. તે દરમિયાન સસ્પેન્ડ કરાયેલા કીર્તિસિંહ રાઠોડ બિનજરૂરી કામ વગર ફરિયાદીની ઓફિસમાં આવી વિવિધ ફાઇલો ઉથલપાથલ કરી દીધેલ હતી. તે દરમિયાન ફરિયાદી ઓફિસમાં આવી જોતા ઓફિસની અંદર સસ્પેન્ડ કરેલા કીર્તિસિંહ રાઠોડે ફરિયાદી સાથે અભદ્ર વર્તન કરી ગાળો ભાંડી તથા જાતિ વિષયક અપશબ્દો જોર જોરથી બોલી અવાજના પગલે પટાવાળો ઓફિસમાં આવી ગયેલ અને તેની સામે પણ ફરિયાદીને જાતિ વિષયક ગાળો ભાંડતા આખરે ફરિયાદીએ નજીકના એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ કીર્તિસિંહ રાઠોડ સામે આઈપીસીની કલમ 354B 332 186 504 તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધિત અધિનિયમ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયતમાં રોજમદારમાંથી દાખલ થયેલો કીર્તિસિંહ રાઠોડ જુનિયર ક્લાર્ક હિસાબી શાખામાં ફરજ નિભાવતો હતો, જેમાં કીર્તિસિંહ રાઠોડ સામે અનેક ફરિયાદોના પગલે તેઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરફથી તારીખ 29/10/2014 હુકમ કરી તેઓને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. છતાં જિલ્લા પંચાયતની વિવિધ વિભાગની ઓફિસોમાં પહોંચી અધિકારીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોય અને ગાળાગાળી પણ કરી વિવિધ વિભાગની ઓફિસોમાં પહોંચી અધિકારીઓ સાથે અભદ્ર વર્તન તથા ગાળાગાળી પણ કરી અધિકારીઓને સરકારી કામમાં દખલગીરી પણ કરતા હતા. જે અંગે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરતા પોલીસે કીર્તિસિંહ રાઠોડ સામે સરકારી કામમાં દખલગીરી અને સરકારી કામમાં રોકાવટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સબજેલમાં ધકેલી દેવાયો હતો. સસ્પેન્ડ કીર્તિસિંહ રાઠોડની કયા ગુનામાં અટકાયત કરવામાં આવી? 354B મહિલા અધિકારી સાથે અભદ્ર વર્તન કરવા સાથે ગાળો ભાંડવી અંગેનો ગુનો તથા કલમ 332 અને 186 સરકારી કચેરીમાં બિન અધિકૃત આવી સરકારી દસ્તાવેજો ઉથલપાથલ કરવા તથા અધિકારીઓ સાથે અભદ્ર વર્તન કરી સરકારી કામમાં દખલગીરી અને રોકાવટ કરવા અંગેનો ગુનો દાખલ કરાયો છે. કલમ 504 મહિલા અધિકારી સાથે ગાળાગાળી કરવી તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધિત અધિનિયમ એટ્રોસિટી એક્ટની કલમ મુજબ પણ કીર્તિસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતમાં આવેલી રજિસ્ટ્રી શાખા, બાંધકામ શાખા, મહેકમ શાખા, પંચાયત શાખા, મહેસૂલ શાખા, સિંચાઈ શાખા તથા હિસાબી શાખા અને અન્ય વિવિધ શાખાઓમાં પણ અનઅધિકૃત રીતે કીર્તિસિંહ રાઠોડ આવી જઈ વિવિધ ડોક્યુમેન્ટ ઉથલપાથલ કરી સરકારી ડોક્યુમેન્ટ સગેવગે કરતો હોવાના આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો. તદુપરાંત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ માનસિક ત્રાસરૂપી અરજીઓ કરી રહ્યા હોવાના પણ ઉલ્લેખો કરાયા છે. ફરિયાદીનો દુપટ્ટો ખેંચી હુમલો કર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે કીર્તિસિંહ રાઠોડે મારી ચેમ્બરમાં આવી તું નીચ જાતિની નવાઈની ઓફિસર થઈ ગઈ છે, એટલે શેની દાદાગીરી કરે છે, તેમ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી તેમજ મા બેન સમાની ગાળો બોલી એકદમ મહિલા ફરિયાદી પાસે આવી જઈ તેનો દુપટ્ટો ખેંચી હાથ પકડી ઈજા પહોંચાડી હતી અને આબરૂ લેવાનો પ્રયાસ પણ કર્યો હોવાના કીર્તિસિંહ રાઠોડ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર ગુનામાં કીર્તિસિંહ રાઠોડની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ સબજેલમાં ધકેલી દેવાનો હુકમ કરાયો હતો. જોકે સબજેલમાં પણ તેની તબિયત સારી ન હોવાના અહેવાલોના પગલે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.